આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ છતાં ઠેર ઠેર દારૂ મળે પણ છે અને પોલીસ પકડે પણ છે, જેનો ખૂબ જ વિરોધ થાય છે. પરંતુ રાજકીય પાર્ટીના નિષ્ક્રિય કહો કે પછી એમના મરજી કહો, દારૂ તો મળે જ છે. ત્યારે પાલિકા સંચાલિત સ્મિમર હોસ્પિટલમાં દારૂની બોટલ વિવાદ સામે આવ્યો છે. સુરત શહેર પાલિકામાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં આવવાની સાથે જ શાસક પક્ષ માટે માથાનું દુખાવો બન્યું છે. રોડ રસ્તા કે પછી કચરા પેટી બાકડામાં થતા કૌભાંડ ઉજાગર કરતા રહ્યા છે. ત્યારે આજરોજ મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિમાં સભ્ય એવા આપના કોર્પોરેટરના રચના હેતપરાએ સ્મિમર હોસ્પિટલના ગાર્ડન ડેવલપ કરવા માટેની માંગ કરી હતી, જે અંતર્ગત આજે તેમણે સ્મિમર હોસ્પિટલના ગાર્ડનમાં અધિકારીઓને બોલાવ્યા હતા. જ્યારે તેઓ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે રચના જોયું કે આખા ગાર્ડનમાં અનેક દારૂની બોટલ પડેલી હતી. હોસ્પિટલના કેમ્પસમાં દારૂની બોટલને જોતાની સાથે જ ભડકી ગયા હતા, પરંતુ એક પણ અધિકારી ગાર્ડન જોવા માટે ત્યાં તેની સાથે ત્યાં પહોંચ્યા ન હતા. મારું નામ રસના હિરપરા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર, વોર્ડ નંબર 17, હોસ્પિટલ સમિતિ સભ્ય. ત્યારે આ સ્મિમર હોસ્પિટલના કેમ્પસની અંદર સમગ્ર જગ્યાએ દારૂની બોટલો જોવા મળે છે, શું કહેવું છે? અવારનવાર અહીંયા હોસ્પિટલની વિઝિટે આવતી હોઉં છું, તો અહીંયા ગાર્ડન ડેવલપ માટે મેં અધિકારીને બોલાવેલા, તો જ્યારે અહીંયાની વિઝિટ કરતી હતી, જે લોકોને અહીંયા સારું એવું એક ગાર્ડન મળી શકે, દર્દીની સાથે જે સગાવાલા આવેલા હોય એ પણ અહીંયા બેસી શકે, સારું વાતાવરણ મળી શકે, એના આધારે હું ગાર્ડનમાં અહીંયા ગ્રાઉન્ડમાં વિઝિટ કરતી ત્યારે મને જોવા મળ્યું કે ઠેર ઠેર દારૂની બોટલો પડી છે. અહીંની જે સિક્યુરિટી છે, સિક્યુરિટી એજન્સી છે, એની ઘોર બેદરકારી હોય એવું લાગે છે. જે સિક્યુરિટી એજન્સી છે એ સરકાર પાસેથી માત્ર ને માત્ર કરોડોના કોન્ટ્રાક્ટ લઈને પૈસા જ ખાલી ઉઘરાવે છે, પણ એમની ફરજ બજાવતી હોય નહીં એવું સાફ સાફ અહીંયા જણાઈ રહ્યું છે. અને હોસ્પિટલની અંદર પણ સાફ સફાઈની ઘોર બેદરકારી છે. એમને પણ કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, છતાં પણ હોસ્પિટલ એક સ્વાસ્થ્યનું મંદિર કહેવાય છે, તો હોસ્પિટલની અંદર પણ સાફ સફાઈ થતી નથી. અહીંયા આવું છું, હોસ્પિટલ સમિતિ સભ્ય છું, તો મારી ફરજ બને છે કે અવારનવાર હું હોસ્પિટલે આવતી હોઉં છું અને આ બધું મારી જાણમાં આવે છે. અવારનવાર મેં સફાઈ બાબતે કેટલી કમ્પ્લેન પણ કરેલી છે, છતાં પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. માત્ર ને માત્ર આ કરોડોના કોન્ટ્રાક્ટ કોના કેવાથી આપવામાં આવે છે અને સત્તા પક્ષના મળતિયાઓને આપવામાં આવે છે, તો આ બાબતે કોઈ પણ પગલા લેવામાં આવતા નથી. અને દારૂબંધી ગુજરાતમાં કહેવામાં આવે છે, પણ માત્ર ને માત્ર કાગળ ઉપર જ કહેવામાં આવે છે, પણ આ હોસ્પિટલ એક આરોગ્યનું મંદિર છે, તો એના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી છે. તો આ સિક્યુરિટી એજન્સી છે એ માત્ર ને માત્ર મહાનગરપાલિકામાંથી પૈસા જ પડાવે છે અને કોઈ પણ કાર્યવાહી કરતી નથી. સ્વિમર હોસ્પિટલના કેમ્પસની અંદર મોટા પ્રમાણમાં દારૂ પીવાઈ રહ્યો છે, જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોવા ત્યાં સ્થળ પર જ દારૂ પીવાતો હોય, તો તે મોટી ખૂબ મોટી ચિંતાનો વિષય છે. ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ એ કેટલી સાર્થક થાય છે તે બધા જ જાણીએ છીએ. દારૂબંધીના લીરે લીરા સ્મિમર હોસ્પિટલના ગાર્ડનમાં ઉડી રહ્યા છે, પરંતુ સિક્યુરિટી કોઈ કામ કરતી નથી. પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના રૂપિયા સિક્યુરિટીના નામે વેડફાય છે. હોસ્પિટલની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. લોકો માટે ઉપયોગમાં નહીં લઈ શકાય તે પ્રકારના શૌચાલયની સ્થિતિ છે. હોસ્પિટલ સમિતિના ચેરમેન રાજુ ઉચુલિયાએ જણાવ્યું હતું કે મને હજુ આ વાતની જાણ નથી. સ્મિમર હોસ્પિટલના ગાર્ડનની અંદર દારૂની બોટલ મળી છે, પરંતુ જો આવું કંઈક સામે આવ્યું હશે તો હું ચોક્કસ સિક્યુરિટી એજન્સીની આ બાબત અંગે જાણ કરીશ અને નિષ્ક્રિયતા હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરીશ. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત.